ડભોઈ તાલુકાના ચાણોદ ગામે એસબીઆઈ બેંકમાં ગ્રાહકોને ધર્મના ધક્કા ખાવા પડતા હોય મહિલાઓએ બેંકની બહાર હલ્લો મચાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. નાણાપ્રધાન અરુણ જેટલીના દત્તક ગામ ડભોઈ તાલુકાના તીર્થમ ચાણોદની એસબીઆઈ બેંકમાં ગ્રાહકોને પોતાના ખાતા ખોલવા માટે દિવસો સુધી ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે. બેંકમાં ખાતું ખોલાવવા માટે વેળા કવેળા બોલાવવા છતાં મહિલાઓનું ખાતું ખોલાવવાથી વંચિત રહેતા આખરે મહિલાઓએ સ્ટેટ બેંક ઇન્ડિયા ચાણોદ શાખાએ હલ્લો મચાવી બેંકના કથળતી વહીવટની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ હેઠળ મહિલાઓ માટેની વિવિધ યોજનાઓ થકી તેઓ પગભર બને તેવા પ્રયાસો અને જોગવાઈ થઈ રહ્યા છે. આવી જ યોજનાઓ થકી ડભોઈ તાલુકાના 40 થી 56 જેટલી મહિલાઓ થોડા દિવસો અગાઉ જ ગ્રામ રક્ષક દળ જીઆરડીમાં તાલીમ લઈ સમાવેશ પામી છે. આ મહિલાઓને પોતાના મહેતાણા પગાર માટે બેંકનું ખાતું ખોલાવવા ફરજિયાત હોય. તેઓ છેલ્લા કેટલાક દિવસથી જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈ બેંકમાં જાય છે, પરંતુ તેઓને વારંવાર ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે. બેંકના કામકાજના સમય બાદ સાંજના સમયે ખાતું ખોલાવવાના હટાગ્રહ સાથે બહેનોને વેળા કવેળા બોલાવ્યા બાદ પણ ખાતા નહીં ખુલતા આખરે મહિલાઓએ બેંક શાખામાં જઈ હલ્લો મચાવ્યો હતો અને મીડિયા સમક્ષ પોતાની આપવીતિ જણાવી હતી. જ્યારે બેંક મેનેજરે બેંકમાં માત્ર 3 કર્મચારીનો સ્ટાફ હોય અને કામનું ભારણ વધુ હોવાથી ખાતા ખોલવામાં વિલંબ થઈ રહ્યો હોવાનો રાગ આલપ્યો હતો. આમ સરકારના ડિજિટલ બેન્કિંગના અભિયાનના કારણે બેંકના સ્ટાફનો ઘટાડો થતાં ગ્રામીણ વિસ્તારમાં આ અભિયાનના પરિણામે બેંક સાથે સંકળાયેલ ગ્રાહકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. હું સ્ટેટ બેંકમાં આવી છું, મારે ખાતું ખોલાવવાનું છે ને કેટલા દિવસથી મેં ધક્કા ખાઉં છું. સવારમાં આવું ને તો સાંજે એવું કહે છે કે 4 વાગ્યા પછી બેંક બંધ થઈ જાય ને પછી આવજો. તો શટલ ખોલીને અમે અંદર જઈએ છીએ તો કે અમે 9 વાગ્યા લગી કામ કરીએ છીએ, તમારે હવે સવારમાં આવવું પડશે. સવારમાં આવીએ ને તો કે સાંજે આવજો. કેટલી વાર મેં ધક્કા ખાઉં છું પણ મારું ખાતું નહીં ખોલતા એ લોકો. વારંવાર 15 દિવસથી મેં સલંગ રોજ આવું છું પણ તે ખાતું ખોલવાનું એ નથી ખોલતા એ લોકો. મેનેજરને મળું છું, મેનેજર એવું કહે છે કે અમારી પાસે માણસો નથી ને મેં 9-10 વાગ્યા લગી અમે કામ કરીએ છીએ તો અમારા તમારા ખાતા ખોલવા માટે અમારી પાસે ટાઈમ નથી. ને મારું જે કાર્ડ મેં ફોર્મ મારી જાતે ભર્યું છે તે ફોર્મ તે કે તમારી પાસે રાખો તો અમે અમારી પાસે રાખીને ખાતું કેવી રીતે એ લોકો ખોલવાના છે. તો કેટલી વાર ઘરમાં ઝઘડા બી થાય છે કે તમે સ્ટેટ બેંકમાં જાઓ છો તો ઘડીએ ઘડીએ શું લેવા જાઓ છો કે એક વાર ખાતું ખોલવા જવાનું હોય ઘડીએ ઘડીએ ત્યાં કામ છે તમારું કે ખાતું ખોલવાનું. ઘરમાં લડવાના ઝઘડા થાય છે અમારે ને બેંક બંધ થઈ જાય પછી બોલાવે છે મેનેજર, એવું કે છે બેંક બંધ થઈ જાય પછી અમે ખોલી આપીશું તોય નથી ખોલી આપતા. કેટલા દિવસથી ધક્કા ખાઈએ છીએ અમે. આજે અમે ખાતું ખોલાવવા આવીએ છીએ, એક મહિનાથી ધક્કા ખાઈએ છીએ. આજે 5મો 6ઠો ધક્કો થાય છે અમારો. તો એ ખાતું ખોલવા એવું કહે છે કે અમારી પાસે માણસો નહીં, અમારી પાસે ટાઈમ નહીં. 2 વાગ્યે આવજો, 1 વાગ્યે આવજો, 3 વાગ્યે આવજો, 5 વાગ્યા. તો આજે 5મો 5મો 6ઠો 6ઠો ધક્કો થાય છે તો અમે તાપમાં કેવી રીતના છોકરાઓને લઈને આવતા હશે. અમે આ નોકરી માટે જીઆઈડીમાં નોકરી માટે એ લોકો ખાતું માંગે છે, વીમાનું એ માંગે છે. તો અમે આવીએ છીએ, આગળ જવું છે. અમે એને એવું કહે છે કે તમે આગળ જવો તો કમ્પ્લેન કરી શકો, તમે અરજી નાખી શકો, જે કરવું હોય તે કરી શકો. અમારી પાસે ટાઈમ નથી, માણસો નથી. આ ખાતામાં જમા થશે. અને અમને એવું કહે છે અહીંયાથી જીઆઈડીમાંથી કે જ્યાં સુધી તમારું ખાતું નહીં હોય, વીમો નહીં હોય ત્યાં સુધી તમને નોકરી નહીં મળે.